બિલીમોરા ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રાંદલ માતાના લોટાનું આયોજન કરવા સાથે શ્રીનાથજીની ઝાંખીનો ઉત્સવ યોજાયો હતો, જેમાં કથાકાર ભરતભાઈ વ્યાસ, કથાકાર નિલેશ બાપુ, બિલીમોરા પાલિકાના પ્રમુખ મનીષભાઈ નાયક, શહેર ભાજપ પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, શાસક પક્ષના નેતા યતીન મિસ્ત્રી, ન્યુમૂન મોબાઈલના મિસ્ત્રી નવસારી લોહાણા, મહાજનના પ્રમુખ મહેશ રૂપારેલિયા, નવસારી લોહાણા સમાજના અગ્રણી બળવંત મસરાણી, કિશોરભાઈ લાખાણી, ડોક્ટર તન્ના, દિનેશભાઈ પાઉ ઉપરાંત ધરમપુર, વલસાડ, અમલસાડ, ગણદેવીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કથાકાર ભરતભાઈ વ્યાસે પ્રાસંગિક વાત કરતા જણાવ્યું હતું કે જલારામ બાપાના વંશરાજ એવા રઘુવીર લોહાણા સમાજને અર્પણ કરવા સર્જાયા છે. લોહાણાનો જાટો જગમાં જડે તેમ નથી. તેમને રાંદલ માતાના પ્રાગટ્યની કથા કરી ઉપસ્થિત તમામને આ ઉત્સવ અંગે માહિતગાર કર્યા હતા. લલિતભાઈ ઠક્કર, બિલીમોરા રઘુવંશી સમાજના પ્રમુખ. આ વાડીમાં માતાજીના 56 લોટાનો પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં સંતશ્રી ભરતભાઈ વ્યાસ, નિલેશ બાપુ, દક્ષિણ ગુજરાત સમાજના પ્રમુખ તથા સમાજના અગ્રણીઓ, પત્રકાર જીતુભાઈ તથા અન્ય સમાજના ઉપસ્થિતો તથા નગરપાલિકાના પ્રમુખ તથા અન્ય સેવાભાવી સંસ્થાના પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા, જે બદલ એ બધાનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અને આ બધાએ જે સાથ સહકાર આપ્યો એ બદલ એ બધાને હું આભારની લાગણી વ્યક્ત કરું છું. ને એ વારંવાર મને આવો સાથ સહકાર આપતા રહે એવી ઈચ્છા વ્યક્ત કરું છું. ને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે, રાદલમાની અમારા ઉપર અમી દૃષ્ટિ કાયમ માટે રહે, જલારામ બાપાના આશીર્વાદ મળતા રહે એવી મારી મનથી પ્રાર્થના છે. એ પ્રાર્થના બધાને ફળે એવી મારી અભ્યર્થના. આ જે ફંડ ફાળો આવેલો છે એ સમાજ માટે ઉપયોગ થશે એવી મારી ઈચ્છા છે.